Namo Garikantanam, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajayanam, Namo Loye Sahasrakunam, Asopansa Namo Karo Sava Pavapana Sano Mangalanam Chasam Vesi Paramam Havai Mangalam Agnanati Mirandhanam Gnanayan Janasalakaya Netrayunmilitam Yena Tasmai Sri Guruve Namah Makhadivya Kukshiratnam Sabdajitavarayatmajam Sri Raja Chandra Oham Bande Tatvalochanadayakam Prabhu Tatvalochanadayakam આજે આપણે નૌકાર મંત્ર વિશે વાત કરીશું કે નૌકાર મંત્ર ઉપર તો આપણે ત્યાં બહુ વિપુલ સાહિત્ય છે પણ આપણે તો ખાસ કરીને આધ્યાત્મ દ્રષ્ટિએ એનો વિશેષ પ્રમાણે વિચાર કરીશું તો નૌકાર મંત્ર છોટો મંત્ર શું છે મંત્ર છે શું મનઃત્રાણતિ ઇતિ મંત્ર કે જે દ્વારા મન જે છે એ તેમાં રહે એને મંત્ર કહેવામાં આવે છે આપણે ધ્યાનના જે પ્રકાર છે એમાં પદસ્થ ધ્યાન એ પદસ્થ ધ્યાનની અંદર અનેક પ્રકારના મંત્રોનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો વિસ્તારથી વર્ણન છે એ આચાર્ય શુભચંદ્રાચાર્યે જ્ઞાનાવરણની અંદર કર્યું છે એ ઉપરાંત હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની અંદર આ મંત્ર વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે તો આ મંત્ર જે છે એ તો ખરેખર તો શું છે કે જ્યારે રહસ્ય કોઈ પણ વાતનું ભરવું હોય તો એ મંત્ર દ્વારા આપણે ભરી દઈએ છીએ એટલે કે બહુ જ થોડા શબ્દની અંદર રહસ્યપૂર્ણ બધી વાતો એની અંદર આવી જાય જેમ આપણા સૂત્રો છે તો સૂત્રો એની અંદર સિદ્ધાંતો જે છે એ ગૂંથવામાં આવ્યા છે કે નાના નાના સૂત્રોની બનાવી અને એની અંદર ઘણી ઘણી ગંભીર વાતો આવી જાય છે તો આ મંત્ર જે છે એની અંદર સકળ ધર્મનું રહસ્ય સમાયેલું છે છોટે કેવું છે શું એ વાત એક મંત્રની અંદર આવી જાય અને મંત્ર છે ટૂંકું હોવાથી એનું રટણ આદિ એ બધું જીવો કરી શકે અને કોઈ પણ વસ્તુ એવી છે કે જ્યારે એ મંત્રનું આપણે રહસ્ય જાણી કે લઈએ પછી એ જ્યારે મંત્ર આપણે બોલીએ ત્યારે આપણા સામે રહસ્ય આવે સામે જેમ કે કોઈ પણ માણસ હોય તો એ માણસને આપણે જાણી લીધો હોય કે આ કોણ છે તો જ્યારે જ્યારે આપણે એનું નામ લઈએ કે આપણે એને યાદ કરીએ ત્યારે એ માણસનું બધું સ્વરૂપ આપણી સામે આવે એમ તો એ સામાન્ય માણસ હોય બીજા બધા માણસો જેવો માણસ હોય દાખલા તરીકે આપણે રીગન અહીંયા રીગનનું નામ લીધું હોય તો રીગન એટલે પ્રેસિડેન્ટ રીગનના નામ સાથે જ આપણે પ્રેસિડેન્ટ છે ને અમેરિકાનો આમ છે ને એ બધું આપણે તરત ખ્યાલ આપણને આવી જાય જેમ શ્રીમદ રાજચંદ્ર આપણે નામ લીધું કૃપાળુદેવ નામ લીધું કે તરત એમના જીવનનો સમગ્ર ચિતાર આપણી સામે આવી જાય છે એ કોણ છે એમ કે ભાઈ એ તો સત્પુરુષ છે એ તો જ્ઞાની પુરુષ છે એવો ભાવ આપણે તરત એની અંદરથી આવી જાય એટલા માટે આ મંત્ર જે સ્મરણ છે એ મંત્ર સ્મરણની અંદર
મંત્ર સ્મરણ કરતાં આપણે બધો ભાવ અંદર આવી જાય. કૃપાવદક ઠેકાણ લખ્યું છે કે એક શાસ્ત્રના કોઈ પણ એક મંત્ર કે એક વાક્યનું સ્મરણ કરતાં અમને હજારો શ્લોકોનું જ્ઞાન થાય છે. એટલે કે એ મંત્ર છે એમાં બધું રહસ્ય ભરી દેવામાં આવ્યું છે. ટૂંકમાં ગાગરમાં જેમ સાગર, એમ આ બધા મંત્રો જે છે એની અંદર આ વાત કરવામાં આવી છે. તો હવે નૌકારમાં મંત્રના અનેક પ્રકાર છે. એમાં અમુક મંત્રો છે અનાદિ સિદ્ધ મંત્રો છે. સિદ્ધ થયેલ એટલે કે સિદ્ધ કોને કહેવામાં આવે? મંત્ર સિદ્ધ થયો એમ કરે કે જે એનું કામ કર્યા વિના ન રહે ત્યારે મંત્રને સિદ્ધ કરવો કયો કહેવામાં આવે છે. તો મંત્રો જે છે એ સિદ્ધ કરવા માટે અને સિદ્ધ કરવાની અનેક પ્રક્રિયાઓ હોય છે. ત્યારે એ મંત્રો સિદ્ધ થાય તો આ નૌકાર મંત્ર છે એ જૈન દર્શનની અંદર અનાદિ સિદ્ધ મંત્ર છે. આનો ક્યારે આ મંત્રની શરૂઆત થઈ એ કહેવાય એમ છે જ નહીં, કેમ કે અનાદિનો મંત્ર છે અને સિદ્ધ મંત્ર છે કે અફર મંત્ર છે કે જો એની વિધિપૂર્વક એ મંત્રનો આપણે જો જે પ્રમાણે દરેકે દરેક મંત્ર છે એ અંતર એની અસર એની સફળતા માટે એની વિધિ હોય છે. વિધિ વિના કોઈ મંત્ર સફળ ન થાય. એની એ વિધિઓ બધી ગુરુગમથી આપવામાં આવે છે અને ગુરુ આપણને મંત્ર આપે તો એ મંત્રનું પારાયણ શ્રદ્ધાપૂર્વક એમને જે પ્રકારે વિધિ કહ્યું એ પ્રમાણે વિધિથી આપણે કરવામાં આવે તો એ મંત્ર સિદ્ધ થયો કહેવાય. જેમ કે દાખલા તરીકે આકાશગામીની વિદ્યાનો મંત્ર હોય તો આકાશગામીની વિદ્યાનો મંત્ર એ તમે જ્યારે સાધો ત્યારે આ તો અમુક દ્રષ્ટાંત છે કે એ મંત્ર આપવામાં આવ્યો અને પછી અમુક સિક્કું હોય એની ઉપર બેસવું પડે, ઝાડે લટકાવેલું હોય અને પછી આ મંત્ર જે વિધિથી કહ્યું એ વિધિથી કરી અને પછી તલવારથી એ દોરડું એનું હોય એનું કાપી નાખવાનું તો બે જણા એ મંત્રની સિદ્ધિ માટે પ્રયત્ન કરો તો એકને થયું કે આ દોરડું કાપીને નીચે પડી મન લાગી જાય, કેમ કે એને કોઈ એવી શ્રદ્ધા મંત્રની રહી નહીં. ત્યારે અંજન ચોર હતો, એને તો મંત્ર કરીને એટલી શ્રદ્ધાથી એને દોરડું કાપી નાખ્યું એટલે એનો મંત્ર સિદ્ધ હતો એટલે નીચે પડ્યો નહીં, એટલે એની વિદ્યા સિદ્ધ કરી. પછી જ્યારે જ્યારે એ મંત્ર તમે વાપરો બસ ત્યારે તમારું કામથી આવીને રહે જ નહીં. તો મંત્રની સિદ્ધિ પણ કરવાની હોય છે, એમ નૌકાર મંત્રને પણ સિદ્ધ કરવાની આખી ગુરુગમની પ્રક્રિયા હોય છે. એ પ્રક્રિયા હંમેશા ગુરુ દ્વારા જ આપણને મળે છે પાત્રજીવોને. અને એ ગુરુ મંત્ર તરીકે અનેક મંત્રો છે. તો ભિન્ન ભિન્ન મંત્રો હોવા છતાં જે મુખ્ય મંત્ર જે કોઈ પણ હોય જૈન દર્શનની અંદર, પછી યોગ માર્ગની ઘણા મંત્રો છે, તો મુખ્ય મંત્ર છે આ નૌકાર મંત્ર છે. હવે ખરેખર નૌકાર મંત્ર જે છે એની અંદર પરમેશ્વરના સ્વરૂપનું જ વર્ણન કરવામાં આવ્યું છે. પરમેશ્વર કોણ છે એટલે કે એના ગુણો કેવા છે, એવા જે પરમેશ્વર છે, ઈશ્વર એટલે ઐશ્વર્યવાન, જેની અનંત ઐશ્વર્ય શક્તિ છે એને આપણે ઈશ્વર કહીએ. પરમ ઈશ્વર એટલે પરમ ઉત્કૃષ્ટ, જેનામાં શક્તિ છે એવાને આપણે પરમેશ્વર કહીએ. તો એની અંદર આ મંત્રની અંદર શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે, એક અપેક્ષા હતો શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે જ્યારે જ્યારે એ મંત્ર આપણે યાદ કરીએ ત્યારે આપણી નજરની અંદર શુદ્ધ આત્મ સ્વરૂપ આપણે આવવું જોઈએ, એક, અને કાં તો ભગવાનનું સ્વરૂપ યાદ આવવું જોઈએ, બીજી વાત ના આવવી જોઈએ. મંત્ર જે આપણે યાદ કરીએ ત્યારે બે વાત રહસ્ય, ભગવાન કોણ છે, કાં તો
જેમ કે આપણે કંઈ ભગવાન મહાવીર, મહાવીર આપણે નામ લઈએ તો એની સાથે ભગવાનના સમગ્ર ચારિત્રનો આપણને ખ્યાલ આવી જાય. ભગવાન મહાવીર લઈએ ના, મહાવીર નામ જ્યારે આપણે લઈએ ત્યારે મહાવીર નામના બીજા છોકરાય ઘણા હોય છે, નામ મહાવીર હોય એને. એ કઈ એનું નામ લીધે કઈ આ ભગવાન મહાવીરના, આપણે જે ભગવાન મહાવીરનું નામ લઈએ છીએ તો એની અંદર તો એની સાથે જ આપણને એના સમગ્ર ગુણોનું અભેદ રીતે એક ભાવ આપણે આવી જાય છે. મહાવીર કીધું એટલે આ જેમ કોઈ કે આપણે જતા હોય કે ભાઈ આ રાજા આવ્યો તમારે ઘેરે, તો રાજા આવતા તમને રાજા કોણ એનો ખ્યાલ આવે ને, કે તરત આપણે બધા આગા પાછા થઈને બધું આગું જેમ તેમ બધું વસ્તુ ગોઠવવા મળી જઈએ. કેમ કે હવે આ તો મહાન આવે છે તો એને જેવો મહાન છે એને સ્વાગત પણ આપણે મહાન કરવું જોઈએ ને. સામાન્ય સામાન્ય માણસ હોય અહીંયા આવીને ઊભો રહીએ, અને ઘણી વખત આવે માણસો પહેલાં કંઈ એડવર્ટાઈઝમેન્ટ માટે આમે, તો આપણે કહીએ ને પછી બહાર ઉઘડ ઊભો જ હોય એને કહીએ કે હવે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, ગો બેક. પણ રીગન આવીને ઊભો રહ્યો તો આપણે કહીએ કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, વી કે નોટ સે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. તો એને આપણે કહીએ, એમાં ખબર હોય કે આવવાનું છે આપણે ત્યાં, તો એને યથાયોગ આપણે તૈયારી કરીએ. હા, યથાયોગ્ય એને સન્માન આપવા માટે આપણે તૈયારી કરીએ. તો ભગવાનને સન્માન આપવાને માટે આપણે જેમ તૈયારીઓ છીએ, એમાં મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આખું જે સ્વરૂપ છે આપણે ખ્યાલમાં આવે છે. એટલા માટે વારંવાર 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 મંત્રનું રટણ એટલા માટે કરવામાં આવે છે કે એ ભાવ આપણા અંતરમાં દ્રઢ થતો જાય. કેમ આ ભાવ દ્રઢ ન થાય તો અનાદિના જે જૂઠા સંસ્કાર છે એ દ્રઢ થતા જ જાય છે, આપણને એ રોજે રોજ દ્રઢ થતા જ જાય છે. તો મંત્ર એ આપણે સંસ્કારને અંતરમાં દ્રઢ કરવાને માટે હોય છે. તો એ નૌકાર મંત્ર જે છે એ અનાદિ સિદ્ધ મંત્ર છે, અને એની અંદર પરમેશ્વર કોને કહેવાય એનું આખું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તો આપણે ત્યાં તો જૈન દર્શનની અંદર તો ગુણ જ્યાં હોય કોઈ નામ સાથે સંબંધ નથી, તમે નામ કોઈ પણ લો એની સાથે પણ એમાં આટલા ગુણ છે કે નહીં, એટલા ગુણ હોય તો અમને એ પરમેશ્વર તરીકે અમે એનો સ્વીકાર કરીએ છીએ. બસ આપણે ત્યાં આ જૈન દર્શનમાં આ વાત છે, નામ સાથે કોઈ સંબંધ પછી એને બ્રહ્મા કહો કે એને વિષ્ણુ કહો કે એને મહેશ કહો કે એને શિવ કહો કે એને શંકર કહો, હા એને પાર્શ્વનાથ કહો, કોઈ પણ નામ આપો એની સાથે જૈન દર્શનને કોઈ સંબંધ નથી. જૈન દર્શન એટલો સંબંધ છે કે આટલા ગુણો છે એને અમે અરિહંત કહીએ છીએ. અરિહંત એટલે જેને પોતાના રાગ દ્વેષ સંપૂર્ણ રીતે ભણી નાખ્યા છે, નાશ કરી નાખ્યો છે, એને અમે તો અરિહંત કહીએ છીએ. તો જે જે રાગ દ્વેષ રહિત જે જે પુરુષો છે પછી કોણ એનું નામની સાથે સંબંધ નથી, નામ સાથે કોઈ સંબંધ છે નહીં, પછી એને ગમે નામ આપો. કેમ કે આવી સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે એવા તો અનંત જીવો થઈ ગયા છે. તો આપણે તો રાગ દ્વેષ રહિત જે થયા છે એટલે જેને ઘનઘાતી કર્મનો નાશ કર્યો છે, એટલે કે રાગ અને દ્વેષનો નાશ કર્યો છે. રાગ દ્વેષનો નાશ કર્યો છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે એને આપણે અરિહંત કહીએ છીએ. આપણે વ્યાખ્યા શું છે અરિહંતની, કે જેને પોતાના બે રીતે વ્યાખ્યા, આપણે ત્યાં દરેક વાતો હોય છે એમાં નિશ્ચયને બે રીતે કેવી રીતે બે રીતે આપણે ત્યાં વાત કરવામાં આવે. એક તો નિશ્ચયપૂર્વક એટલે કે એના સ્વરૂપ સંબંધીની વાત કરવામાં આવે, અને સાથે એને કર્મના નાશ એટલે કે બીજી વસ્તુના સંયોગથી પણ એનું વર્ણન કરવામાં આવે. કે ભાઈ ભગવાન કહેવા કે ભાઈ જેને ચાર ઘાતી કર્મનો નાશ કર્યો એવું પણ આપણે વર્ણન કરવામાં આવે, અને ભગવાન કહેવા તો કે જેને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી. આ બે વાત એકને એક છે. કેમ કે કપડું તો કે આ ચોખ્ખું કપડું, અગર તો મેલ રહિત કપડું, ચોખ્ખું કપડું કયો કા મેલ રહિત કપડું કયો, બે એક જ છે. તો શાસ્ત્રકારોએ જે કંઈ વર્ણન કરવા કરે છે ત્યાં જે પ્રમાણે એમને
એ વખતે યાદવોને સુવિધા આવી એ પ્રમાણે એમને વર્ણન કરવામાં આવ્યું છે. તો કે ભાઈ અરિહંત કોણ છે? તો કે જેને કર્મનો નાશ કર્યો છે. તો પછી કર્મ કોને કે એ બધી વાત આવે કે ભાઈ જેને કર્મનો નાશ, કર્મ એટલે શું? કર્મ એટલે જેના દ્વારા જીવને બંધ થાય, રાગદ્વેષ થાય અને જેને દ્વારા દુઃખ થાય. તો એવા જે રાગદ્વેષરૂપ પરિણામનો જેને નાશ સર્વથા કર્યો છે અને સર્વથા વિતરાગ થયા છે, એટલે કે રાગ રહિત થયા છે, કે રાગ રહિત થયા છે, પછી એવું દુઃખ શેનું છે? રાગ અને દ્વેષનું દુઃખ છે, રાગદ્વેષ જેને ન થાય દુઃખ હોય જ નહીં. દુઃખ શેનું છે? રાગ અને દ્વેષનું. અને રાગ અને બીજું નામ શું? રાગનું બીજું નામ ઈચ્છા. જ્યાં જ્યાં ઈચ્છા ત્યાં ત્યાં દુઃખ. કોઈ પણ વસ્તુની ઈચ્છા કરવી એટલે દુઃખને આમંત્રણ આપવું. કોઈ પણ વસ્તુની ઈચ્છા, જગતની કોઈ પણ વસ્તુની ઈચ્છા કરી એટલે દુઃખને આમંત્રણ આપવું. કેમ? કે પોતાનું જે પૂર્ણ સ્વરૂપ છે, સુખ છે, ભૂલી ગયો અને બીજામાં સુખ શોધવા ગયો તો ત્યાં જે કાંઈ ન હોય કાંઈ મળે નહીં, એટલે એને દુઃખ સિવાય બીજું કાંઈ મળે નહીં. એટલે જે ઈચ્છા રહિત થયા છે, રાગ રહિત થયા છે, તો જે ઈચ્છા રહિત થઈ છે. શું કૃપાળુદેવ વાત બહુ સરસ કરી છે. ક્યાં ઈચ્છત ખોવત સબે, તું ઈચ્છા કરી તો બધું ખોઈ દઈશ, કેમ કે તારું સ્વરૂપ ખોવાઈ જશે. એટલે કે તું જે સુખ સ્વરૂપ છો એ તરફ તારું ધ્યાન જશે નહીં, અને જેમાંથી સુખ નથી એવા પદાર્થ ઉપર તારું મન જશે એટલે સુખ એમાંથી કદી તને પ્રાપ્ત થશે નહીં. પણ જો સુખ નહીં પ્રાપ્ત થાય તો તને દુઃખ પ્રાપ્ત થશે, કેમ કે રાગ કરીશ એ પ્રમાણે પછી તીવ્ર કર, બંધ કર, જેટલો તીવ્ર રાગ એ પ્રમાણે તને બંધ પડે અને પછી ઘટમાળ ચાલુ ને ચાલુ રહે. તો અહીંયા આપણે અરિહંત પદ પહેલું કહ્યું છે. તો પહેલા પદની અંદર એ વાત કરી, કોણ અરિહંત? કોણ અરિહંત છે? કોણ? તો કે જેને રાગ અને દ્વેષનો નાશ કર્યો. તો રાગ દ્વેષનો નાશ કર્યો એમ પણ કહેવામાં આવે, અને જેને પોતાના પૂર્ણ સુખની પ્રાપ્તિ કરી, જેને પોતાના અવિનાશી સુખની પ્રાપ્તિ કરી. અરિહંત કોણ? કે જેને પોતાના પૂર્ણ સુખની પ્રાપ્તિ કરી, કે જે સુખનો કદી નાશ થાય નહીં, જે સુખનો જન્મ થાય પણ જે સુખનો નાશ થતો નથી. તો એવું સુખ જેને પ્રાપ્ત કર્યું છે, અને બધા જીવોને જોઈએ શું? બધાને સુખ જ જોઈએ છે. તો અરિહંત એ સુખ પ્રાપ્ત કર્યું છે, તો જેને પાસે સુખ પ્રાપ્ત કર્યું છે એની પાસે આપણે જઈએ તો સુખ મળે. રાજાની સેવા કરીએ તો રાજા પાસે ધન છે તો આપણને આપે. કોઈ ભિખારીની સેવા કરીએ તો એની પાસે ધન નથી, આપણને શું આપે? તો અરિહંત એ છે કે જેને જે પૂર્ણ થયા છે, જેવું પોતાનું પૂર્ણ ઐશ્વર્ય પદ હતું એ પદની એમને પ્રાપ્તિ કરી છે. એટલે કે અનંત સુખ જેને પ્રાપ્ત કર્યું છે, એમને અનંત સુખ પ્રાપ્ત કર્યું છે. અને આપણે બધાને સુખ જોઈએ છીએ, તો જેને સુખ પ્રાપ્ત કર્યું હોય એની પાસે આપણે જઈએ તો આપણને સુખની પ્રાપ્તિ થાય. બાકી બીજો કોઈ ડાક્ટર થાય તો ડાક્ટર પાસે જવું, પણ હજામ થાય કોઈ ડાક્ટર થાય, પણ અહીંયા હજામની સ્કૂલો ચાલે ને, કે બધે પાસ થવું પડે. તો પછી હજામની સ્કૂલમાં જઈએ તો હજામ થઈ શકીએ, પણ હજામને સ્કૂલમાં જઈને થોડો ડાક્ટર થઈ શકાય એમ છે. તો ડાક્ટર થવું હોય તો ડાક્ટર પાસે જવું પડે, વકીલ થવું તો વકીલ પાસે જવું પડે, એન્જિનિયર થવું તો એન્જિનિયર પાસે જવું પડે, અને રોટલી બનાવતો શીખવું તો વિભૂતિ પાસે જવું પડે, આવડે એની પાસે જવું પડે. તો અહીંયા આપણે સુખ જોઈએ છીએ, તો જેને સુખ પ્રાપ્ત કર્યું એની પાસે આપણે જવું જોઈએ. તો આપણે એટલા માટે એને નમસ્કાર કરીએ છીએ કે આપે સુખ પ્રાપ્ત કર્યું છે. તો હવે જે અરિહંત પદ છે, એ અરિહંત પદની અંદર એક વિશેષતા એ કહી છે કે એ અરિહંત પદ સકલ છે. સકલ છે એટલે શરીર સહિત વાળાને આપણે અરિહંત કહીએ છીએ. તીર્થંકર જે હોય તો એને શરીર સહિત હોય છે. જે શરીર સહિત ભગવાન હોય એને આપણે અરિહંત કહીએ છીએ, શરીર સહિતની.
એટલે કે એવા જે શરીર સહિત પૂર્ણ સુખને પ્રાપ્ત થયા છે એને આપણે અરિહંત કહીએ છીએ. કેમ કે આત્મા તો અરૂપી છે, જેમાં હવા દેખાય છે આપણને, અત્યારે હવા દેખાતી નથી, એમ આત્મા તો આંખથી દેખાય નહીં. તો એવા જીવ જેને આવી પ્રાપ્તિ કરી છે એ શરીર સહિત છે, તો એ શરીર આપણને દેખાય છે, તો એ શરીરની અંદર આવું તત્વ છે, તો એ શરીરની પૂજાથી આપણે એ સ્વરૂપની પૂજા કરીએ. ભગવાનની મૂર્તિની આપણે પૂજા કરીએ, પછી આપણે ત્યાં તો પછી કૃષ્ણની મૂર્તિ હોય કે રામની મૂર્તિ હોય કે કોઈ પણ મૂર્તિ હોય, તો મૂર્તિની પાછળનો ભાવ શું છે? આ ભાવ છે કે એની અંદર જે સત્વ પડ્યું છે એ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ. કે ભગવાનની મૂર્તિ કે તીર્થંકરની મૂર્તિ કરતાં મહાવીરની મૂર્તિ હોય તો કંઈ, મહાવીરની મૂર્તિ હોય તો આરસની મૂર્તિ હોય તો આરસ પ્રત્યે આપણું ચિત્ત જાય છે ના. રામની હોય તો રામ કોણ હતા તરત આપણે ખ્યાલ આવે કે આ રામની મૂર્તિ છે. તો આપણે પોતે આ વાત કૃપાળુ બહુ સ્પષ્ટ કરી છે કે જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનું શાસ્ત્ર કયા સુખદાય. કે આપણા સ્વરૂપને અને અરિહંતના સ્વરૂપમાં કંઈ પણ ભેદ નથી. જેવું એમનું સ્વરૂપ છે, જેવો એમનો આત્મા છે, એવો આપણો આત્મા છે. ફેર એટલો જ છે કે એમનો આત્મા જે છે એ શુદ્ધ સોના જેવો છે અને આપણો આત્મા છે એ કથિર મિશ્રિત સોના જેવો છે. પણ સોનું તો ખરું, હવે કામ આપણે શું કરવાનું છે કે કથિર જો કાઢી નાખીએ તો કોઈ સોનું કંઈ લેવા જવું પડે એમ નથી. તો આપણી વર્તમાન અવસ્થામાં જે રાગાદી ભાવ થાય છે એ આ ભગવાનના ચિંતન અને સ્મરણ દ્વારા અને એના સ્વરૂપ સામે જોઈ જોઈ, અને આપણે જો રાગ દ્વેષ રૂપ જે મલિનતા કથિર છે કાઢી નાખીએ તો આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો છે ને છે. તો અરિહંતનું સ્વરૂપ જે છે, એ વાત કૃપાળુએ બહુ કરી છે કે આત્મસ્વભાવ અગમ્ય, આત્મસ્વભાવ તો અગમ્ય છે એમ તમને આપણે આ દેખાય નહીં, તો જે દેખાય નહીં એનું આપણે કેવી રીતે ધ્યાન કરીએ, આપણે કેવી રીતે યાદ આવે? એ તો તમે મનથી બહુ તો ચિંતન કંઈક મનથી ચિંતવન કરો, અગર તો મનથી ઇમેજિન કરો કે આમ. પણ અરિહંત તો સદેહ સ્વરૂપ હોવાથી આપણે એના દેહ સામે જોઈને પણ એનો જે અંતરંગ જે વિતરાગ સ્વરૂપ એના દેહમાં બિરાજમાન કોણ છે, જે વિતરાગ સ્વરૂપ જે આત્મા છે, શુદ્ધ આત્મતત્વ છે, એ દેહમાં શુદ્ધ આત્મતત્વ છે, શુદ્ધ આત્મતત્વ છે, તો એ પ્રત્યે આપણી દ્રષ્ટિ જવી જોઈએ. તો આપણે એમની પૂજા કરી, નમો અરિહંતાણો એને નમસ્કાર કર્યો ક્યારે, નમન કર્યું ક્યારે કહેવાય, અરિહંતને નમન કર્યું ક્યારે કહેવાય, કે જ્યારે ખરેખર તો નમનના પાછા પ્રકાર છે, નમ નમઃ નમું, તો નમવું ક્યારે કયો ક્યારે કહેવાય, બે, એક તો વ્યવહારથી નમન, એટલે કે આપણે નમન કર્યું એટલે આપણે એને બહુમાન આપ્યું, તમે જે સંમત કર્યું છે મને સંમત છે અને આપ મારે નમન કરવા યોગ્ય છે, વિનય કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, આપ એવા છો, તો નમો, હું નમું છું, તો નમો કાં તો સાષ્ટાંગ નમસ્કાર થાય ને કાં પંચાંગ નમસ્કાર થાય, પાંચ અંગથી નમસ્કાર આપણે કરીએ તો મોટા મોટું અંગ આપણું બધો આપણું માથું છે એનાથી આપણે નીચે નમે, કેમ કે એ ઉત્કૃષ્ટ અંગ છે ને, તો એનાથી આપણે નમસ્કાર કરીએ છીએ, પછી આપણા ભાઈ તો પંચાંગ નમસ્કાર, તો આપણે નમસ્કાર કરીએ છીએ એ તો એક સામાન્ય નમસ્કાર થયો, પણ એક બીજો નમસ્કાર છે ખરો નમસ્કાર. એ ખરો નમસ્કાર ક્યારે થાય કે આનંદજી મહારાજ દેવચંદજી મહારાજ કહું છું કે એક વાર પણ જો આગમની રીતે નમસ્કાર થાય તો એ પછી ફરી ભવમાં આવે નહીં, સંસારમાં રહે નહીં. એક વાર
નમસ્કાર આગમ રીતે થાય, આગમ રીતે એક નમસ્કાર, તો એ નમસ્કાર ક્યારે કેવો કહેવાય? કે જ્યારે એનું સ્વરૂપ આપણે યથાર્થ જાણીએ. એક તો નમસ્કાર કેવો કર્યો કે ભાઈ કહ્યું કે ભાઈ શુદ્ધ સ્વરૂપ, પણ એ શુદ્ધ સ્વરૂપ શું આપણે કાંઈ ખબર નહીં. કોઈ કહ્યું કાં હીરો, આપણે કહીએ કે હીરો. ત્રીજો માણસ આવી કહેતો હીરો. પણ એ હીરાની કિંમત આપણે જ્યારે જાણીએ, ઝવેરી જેમ હીરાની કિંમત જાણે, તો એ કંઈ રખડતો મૂકે નહીં. તો આપણે જ્યારે ભગવાનનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનું અંશ પ્રગટ કરીએ આપણામાં, એટલે કે આપણે પણ આપણે ભગવાનની ઓળખાણ સાચી થાય ક્યારે, ભગવાનની સાચી ઓળખાણ થાય ક્યારે, કે જ્યારે ભગવાનને જે સુખ છે એવું સુખ આપણે સુખનો અંશ પ્રાપ્ત કરીએ ત્યારે ત્યારે ખબર પડે કે ઓહો ભગવાનનો મહિમા કેવો છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે. ચાખવું હોય તો આપણે ખબર પડે. સારું ફળ આવ્યું હોય કે ભાઈ કેરી છે, આપણે સમજી કેરી છે. હા, પણ કેરી છે ખરેખર કેવી છે એ તો મોઢામાં ટુકડો મૂકો ત્યારે આપણને ખબર પડે. ત્યારે ખરેખર નક્કી ક્યારે થાય કેરી હારી કેરી ક્યારે નક્કી થાય? ઉપર દેખાતી બહુ હારી, અંદર હોય હળેલી હોય, અંદર હળેલી હોય હોય ને, તો ઉપરથી દેખાય ના, તો એને ખરેખર સારી છે ક્યારે ખબર પડે? કે જ્યારે આપણે એનો અનુભવ કરીએ ત્યારે. ભગવાન સાચા છે અને સુખરૂપ છે આપણે ખબર ને. નમસ્કાર ખરો ક્યારે કહેવો, કર્યો કહેવાય કે જ્યારે આપણે આપણા સ્વરૂપમાં નમીએ, એટલે કે આપણા સ્વરૂપમાં આપણે જ્યારે સ્પર્શ કરીએ, આપણે અનુભવ કરીએ, ત્યારે ભગવાનને સાચો નમસ્કાર થાય. અને એવો એક વખત નમસ્કાર થાય પછી આ જગતની અંદર એને આવવાનું થતું નથી. તો આ નમઃ, આ નમઃ પેલો શબ્દ છે, નમો હરિહંતન, હરિહંતન ને હું નમસ્કાર કરું છું. કેમ? કે એ મારું સાધ્ય છે, મારું પ્રતીક છે, એ પ્રતીકની સામે જોઈ અને મારે મારું જીવન ઘડવાનું છે, એટલે હું એને નમસ્કાર કરું છું. કેમ કે જગતની અંદર કંઈ પણ નમસ્કાર આવવા યોગ્ય હોય તો આપણે કહ્યું છે લોગોત્તમ, લોગમાં ઉત્તમમાં કોણ ઉત્તમ કોણ છે? આપણે કહીએ છીએ ને આપણે ચાર શરણ પાછા કહીએ છીએ, 47 શરણ અરિહંત, તો અરિહંત લોકમાં ઉત્તમમાં ઉત્તમ છે. આપણે શરૂઆત કરી છે ને અરિહંત, અરિહંતા લોગોત્તમા, સિદ્ધા લોગોત્તમા, સાહુ લોક, બધી ત્રણે ત્રણ આમ જ છે. એ સાધુની અંદર આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ત્રણે આવી જાય છે અને એમને કહેલી જે ઉપદેશ એને આપણે ઉત્તમ કહીએ છીએ. તો આપણે નક્કી કર્યું છે કે ઉત્તમમાં ઉત્તમ આ જગતમાં કોઈ પણ ચીજ હોય એવો જેને બુદ્ધિપૂર્વક સ્વીકાર કર્યો છે અને કંઈક શાસ્ત્ર આદિ વાંચી સત્સંગ કરી અને ભગવાનના સ્વરૂપને જેને એક તો બુદ્ધિપૂર્વક સ્વીકાર કર્યો છે, તો એની બુદ્ધિમાં એ વાત આવે કે આ ઉત્કૃષ્ટ. એટલી હવે ખરેખર ઉત્કૃષ્ટ એટલે શું એને ખબર નથી, ખરેખર ઉત્કૃષ્ટ શું છે એને કંઈ ખબર નથી. હીરાનો હાર હોય પણ એની કિંમત ન હોય તો ભીલને આ કોઈ ભીલણ હોય એને પહેરાવી દીધો એથી એને કાંઈ એની કિંમત છે નહીં. એને તો એમ લાગે કે આ બીજા હાર જેવું આ, એની જેને કિંમત થાય કે આની તો અબજો રૂપિયાની કિંમત થાય એની જેની કિંમત. એમ ભગવાનની ખરી કિંમત, ભગવાનના સ્વરૂપની કિંમત આપણને ક્યારે થાય? કે જ્યારે આપણે આપણા સ્વરૂપને નો અનુભવ કરીએ ત્યારે ખબર, ઓહો હો હો આટલા અનુભવથી આ આટલું સુખ છે. તો જેને પૂર્ણ વિતરાગ થયા છે એનું સુખ કેવું હશે, એની શાંતિ કેવી હશે, અને આ તો અદ્ભુત સ્વરૂપ એની, ત્યારે એ સાચો નમસ્કાર થયો. નમો જે છે ને, હું નમસ્કાર કરું છું, વિનય કરું છું, એનું કીર્તન કરું છું, બહુમાન કરું છું. કોનું બહુમાન કરું છું? કે જેને રાગ દ્વેષ જીતી દીધા છે. પણ એ બહુમાન ખરેખર ક્યારે થાય? કે જો આપણે રાગ દ્વેષ ટાળીએ અને આપણા સ્વરૂપનો અનુભવ કરીએ ત્યારે આપણને ખરેખર ભગવાનની ભક્તિ, અગર તો ભગવાનનું બહુમાન આવે. આપણે ભગવાનનું બહુમાન ક્યારે આવે? જ્યારે યથાર્થ એને જાણીએ ત્યારે આપણને ભગવાનનું બહુ, કોઈ પણ જગતમાં પણ કોઈ પણ વસ્તુને જ્યારે જાણીએ આપણે ત્યારે આપણે એની પ્રત્યે આવે બહુમાન આવે કે ભાઈ આ સામાન્ય માણસો વાત કરી, બીજા માણસો વાત, કોઈને આપણે કહે કે ભાઈ આ તો આ પ્રમાણે આ લાઈનની અંદર વિદ્વાન છે, આમ છે તેમ છે, કોઈ પણ વાતનું આપણને પોતાને માન આવે. તો અહીંયા પણ એટલા માટે પહેલું પદ છે આખું નમો અરિહંતાણું, એમાં ભક્તિ પ્રધાન પદ છે. કેમ? એમની વારંવાર આપણે ભક્તિ કરવાથી, એટલે એના એના સંસ્કાર દ્રઢ કરવાના છે ને. અનાદિકાળથી મિથ્યા સંસ્કાર છે, મિથ્યા સંસ્કારને કાઢવાને માટે આ
વારંવાર આપણનું સ્મરણ કરતા સ્મરણ કરતા આપણા અંતરની અંદર એ કોણ છે એવો ભાવ આવી જવો જોઈએ, તો આપણે સાચું. અને ખરો નમસ્કાર તો ક્યારે થાય કે જ્યારે આપણે આપના સ્વરૂપને સ્પર્શીએ ત્યારે, ત્યારે જ એનો મહિમા ભગવાન. ભગવાનની ભક્તિ જે છે એ જ્ઞાની સાચી કરે છે. અજ્ઞાની બિચારાને ખબર નથી શું ભક્તિ. અજ્ઞાન બહુ મોટા 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 પ્રભુ આપ આવા આપ આવા આવા, પણ એ બધું કેવા, તમે નિરંજન છો, તમે નિરાકાર છો, તમે સુખ સ્વરૂપ છો, તમે ઘાતિકર્મનો નાશ કર્યો છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, એમ આપણે બોલે જઈએ. પણ એ અનંત અનંત ગુણ જે છે એનું વેદન આત્મ અનુભવ કરનારને થાય છે, ત્યારે એને મહિમા કહ્યું. ઓહો હો, આવું સ્વરૂપ છે, તો ખરો નમસ્કાર ત્યારે થાય છે. તો શરૂઆત આપણે નમસ્કાર, નમો અરિહંત, અમે અરિહંતને શા માટે નમસ્કાર કરીએ છીએ કે એની સામે અમારે જોઈને અમારે એ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, માટે અમે નમસ્કાર એમને કરીએ. કેમ કે એ એક જ પ્રાપ્ત કરવા જોઈએ. જગતની અંદર કંઈ પણ ઉત્તમ બીજું છે જ નહીં. આ જગતમાં ઉત્તમ અને મંગલ કલ્યાણકારી કોઈ નથી. હે, ઉત્તમમાં ઉત્તમ મંગલમય કહે છે. ચાર જે મંગળિક આપણે કહે છે, મંગળ કલ્યાણકારક, તો એ કલ્યાણકારક એવું જે જિનેશ્વરનું સ્વરૂપ છે, એ જિનેશ્વરનું સ્વરૂપ એવા પ્રથમ પદમાં છે. અને સિદ્ધનું જે સ્વરૂપ છે એ જિનેશ્વરનું સ્વરૂપ છે, એને સિદ્ધના સ્વરૂપમાં બીજો કંઈ ફેર છે નહીં. પહેલાં શરીર સાથે છે, સિદ્ધ છે એ શરીર રહિત છે, એટલે કે એમને શરીરનો અભાવ થયો છે. પછી આપણે કહીએ બાકીના ચાર કર્મો, નામ ગોત્ર આયુષ્ય અને વેદની, ચારે કર્મનો અભાવ થઈ ગયો, આઠે કર્મનો અભાવ. આમ વાત કરીએ મૂળ તો શુદ્ધ સ્વરૂપની, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. કેમ કે અરિહંતના સ્વરૂપમાં સિદ્ધ સ્વરૂપમાં એટલો જ ફેર છે કે અરિહંતને હજી થોડા યોગ છે, મન વચન કાયાના યોગો, ખાસ કરીને તો વચન અને કાયાનો યોગ છે, અને પહેલાં યોગ રહિત છે. એટલે આત્માના જે પ્રદેશો છે એ કંઈક ચંચળ છે, ત્યાં એ બિલકુલ સ્થિર સ્થિર છે. સિદ્ધના પ્રદેશો છે, અત્યંત સ્થિર છે. તો સિદ્ધનું જે સ્વરૂપ, પછી નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, તો સિદ્ધ સ્વરૂપ જે છે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો સર્વજીવ છે સિદ્ધ સમ, આપણા બધાનું સ્વરૂપ પણ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ જ છે. જે સમજે તે થઈ શકાય, થઈ શકીએ એમ છે. કેમ કે મૂળ સ્વરૂપ તો આપણું છે છે ને છે જ. હવે એમાંથી આપણી વર્તમાન અવસ્થાની અંદર જે આ રાગદ્વેષાદી ભાવો છે એ કેમ થાય છે કે આ જગતના પદાર્થો પ્રત્યે જોઈ છે એટલે રાગદ્વેષાદી ભાવો થાય છે. રાગદ્વેષાદી ભાવોનું કારણ શું કે બહારના પદાર્થો જે છે એને આપણે જોઈએ છીએ અને એની અંદર આ હોય તો મને ઠીક ને આ ન હોય તો મને ઠીક, એટલે રાગદ્વેષની ઉત્પત્તિ. અને રાગદ્વેષની ઉત્પત્તિ થાય એટલે મન ચંચળ થાય ને. જે વસ્તુ આપણે ઈચ્છીએ એ વસ્તુ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે નિરાશ થાય નહીં, ત્યાં સુધી આપણે નિરાશ થાય નહીં. હા, ઘરમાં કોઈકને તાવ આવ્યો હોય આપણે તો એમ થાય કે ભાઈ આને તાવ ઉતરે, તો એ તાવ ઉતરે નહીં ત્યાં સુધી આપણે શાંતિ થાય. તાવ આવ્યો છે બીજાને, તાવ આવ્યો છે બીજાને ના શાંતિ આપણને કેમ રાગ છે ને. એટલે ટૂંકમાં આ થાય તો મને શાંતિ થાય, આ વસ્તુ મને તો મને શાંતિ થાય. તો જેટલો જેટલો રાગ છે એ રાગ બીજા પ્રત્યે જોવાથી રાગ થાય છે, અને જેમાં રાગનો અભાવ છે એના પ્રત્યે જોવાથી વિતરાગ ભાવ થાય. એ વાત છે ને, કાં તો આપણે જગત પ્રત્યે જોઈએ ને કાં તો ભગવાન પ્રત્યે જોઈએ, ત્રીજી કોઈ વાત નથી. તો જગત પ્રત્યે જોવાથી રાગ થાય, કારણ કે જગતના પદાર્થોની અંદર ખરેખર જગતના પદાર્થો બધા જડ જ છે, એમાં કાંઈ કોઈ સુખ કે આ કે કાંઈ છે નહીં. તો આપણે કલ્પના કરી દીધી કે આ પદાર્થો તો મારે ઠીક ને આ પદાર્થો ન હોય તો મારે ઠીક. એક ને એક પદાર્થ એક વખત સારો લાગે, એક ને એક પદાર્થ બીજી વખતે ન સારો લાગે, અને ત્રીજી વખતે એમ એ થાય કે એ પદાર્થ અમને ન જોઈએ મારે, જો ન જોઈએ. તો જગતના પદાર્થોમાં તો એવું જ છે કે જગત, કેમ કે રાગ છે ને, તો રાગ કોઈ દિવસ એક સરખો રહી શકે જ નહીં. આ નિયમ છે, કોઈ પ્રત્યે રાગ તમને એક સરખો રહી શકે જ નહીં. આ નિયમ છે, ગમે એ હોય રાગ એક સરખો ન, પર પદાર્થ પ્રત્યેનો રાગ એક સરખો ન રહી શકે. તમને અમને માટે તો મને બહુ જ પ્રેમ છે, એ બધી વાત.
એ જરા ખામું થાય એટલે પાછો પ્રેમ છે એ બધો ઉભરાઈ જાય અને નીચે ઢળી જાય, વળી પાછો આવે. આ એવું બધું છે. શું આ તો એક એનું કારણ છે, રાગ. રાગ કોઈ ચીજ નથી ને, કોઈ વસ્તુ નથી ને. એકને એક વસ્તુનો રાગ હોય ને એને વસ્તુનો બીજી વખતે આપણને રાગ હોય જ નહીં. નાનપણમાં ત્યાં બાળકોને શું હોય, એક રમકડું હોય એમાં બે હોય, ભાઈ બેન કે બે હોય તો એ ઝઘડતા હોય, આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કેવામાં એક હોય એને તો વાંધો નથી તારું, પણ બે હોય એને જો અંદર અંદર એવા ઝઘડતા હોય, એકમાં પેલો કે હું લઉં, પેલો કે હું લઉં, પેલો કે હું લઉં, પેલો કે હું ઝઘડ, અને પછી 10 દિવસ પછી ક્યાં પડ્યું એ ખબર ન હોય, એને કોઈ સામું જોતું જ ન હોય. તો નાનપણમાં જે વાતો આપણને ગમતી હતી અત્યારે આપણને નથી ગમતી, અને હવે અત્યારે જે વાતો અત્યારે ગમે છે એ 15-20 વર્ષ પછી એ વાતો આપણને નહીં ગમે. કેમ કે સુખ નથી માટે આપણા હંમેશા આપણા વિષયો ફરતા જાય છે. પહેલાં આ સુખ લાગ્યું, પછી આ 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 લાગ્યું, પણ એ કેમાં નથી. તો રાગ કોઈ દિવસ રાખી શકાય નહીં સરખું. પહેણા હોય ત્યારે કેમ કહો હવે અમારે અમે સ્વર્ગ ખડું કરશું ને પહેણીને, બધે વાતો આવે કવિતાઓ બધેમાં બધી વાતો આવે આવી. અને પછી પછી થોડો વખત થાય તો કે હવે આ જાય તો હું સુખી થાઉં, તો પછી ડાયવર્સ માટે કોર્ટમાં જાય, તો 50% ડાયવર્સ છે. હવે એ પહેણાય છે ત્યારે વિચાર કર્યો છે કેમ ન પહેણા બસ. તો આવો રાગ રાખી શકે મૂળ તો રાગ જ એવી વસ્તુ છે કે રાગ છે ને માયા છે, માયા છે રાખી ન શકાય. રાગ છે માયાનું સ્વરૂપ છે, તો માયા એક સરખી રાખી શકાય જ નહીં, કોઈ પ્રત્યે રાખી શકાય નહીં. એક વખતે એ જ માણસ સારો હોય, બીજી વખતે એ જ માણસ ન હોય. એક માણસ નું આપણે 70 વખત કામ કર્યું અને 18મી વખત ન કામ કરો એટલે તમે પાછા ખરાબ થઈ ગયા, પણ એટલે 70 વખત હારા હતા ને 18મી વખત હું થઈ ગયું. પછી 19મી વખતે વળી કામ કરવા માંડે તો થોડો થોડો હારો થવા માંડે, 20મી વખતે બરાબર થઈ જાય પાછું. તો આ તો છે, આપણે રોજ જોઈએ એવી ચીજ છે. તો આવો રાગ આવો છે, રાગનું સ્વરૂપ અનિત્ય છે, અધ્રુવ છે, અસરણ છે. રાગનું જે સ્વરૂપનો સમીસાની અંદર ગાથા કરી છે કે રાગનું સ્વરૂપ જ એવું છે. તો પર પ્રત્યે આપણે શું કહીએ, પર પ્રત્યે રાગ કરશું તો આપણે દુઃખી થઈશું, અને રાગ રહિત પ્રત્યે આપણે જઈશું તો આપણે સુખી થઈશું. કેમ કે એમાં રાગ દ્વેષ રહિત અવસ્થા ભગવાનની છે, તો એની સામે જોઈ અને આપણું જો જીવન ઘડીશું તો આપણે સુખ થશે. અને આ પદાર્થો સામે જોઈને જીવન ઘડતા જઈશું, આ મળે આ મળે આ મળે આ મળે આ મળે આ મળે આ મળે, પછી એક મળ્યું, બીજું મળ્યું, ત્રીજું મળ્યું, ચોથું મળ્યું, પાંચમું મળ્યું, પછી હું પછી કંઈ નહીં. તો એનું કારણ છે, અજ્ઞાની છે એ જગતના પદાર્થોમાં સુખ અને દુઃખરૂપ ભેદ કરે છે. જ્ઞાની તો બધું કલ્પિત કહે છે, જ્ઞાની તો જગતના કોઈ પદાર્થોમાં સુખ છે જ નહીં. પણ મિથ્યાત્વ એટલે આપણી ભ્રાંતિ માયા એવી છે કે એ જગતના પદાર્થોના બે ભાગ પડે છે, એક સુખરૂપ ને એક દુઃખરૂપ. હા, પણ એને પદાર્થ એક સુખરૂપ હોય, એની પદાર્થ પાછું દુઃખરૂપે થઈ જાય. શું ભજીયા ભાવતા હોય અને ખાતા ખાતા વધારે ખવાય તો પછી પેટમાં દુખે. હા, દુઃખરૂપ થઈ જાય. અને પછી ઘણી વખતે એવું થાય ઘણા ખવાય જાય પછી અબખી જાય, ખાય જ નહીં. તો આ તો રોજની વાત છે. હા, અબકી જાય એને પછી ના ખાય. તો એકને એક વસ્તુ આપણે સુખરૂપ, એક વસ્તુ એકને સુખરૂપ હોય બીજાને સુખરૂપ ન પણ હોય. એકને એક વસ્તુ સુખરૂપ હોય તો બીજાને સુખરૂપ ન પણ હોય. હા, એકને કેળો કેરી ભાવે ને એકને કેરી સામુ ન જોઈએ. હા, એકને કેળું ભાવે ને કેળું સામુ જોઈએ જ નહીં. પણ વાત તો એક જ છે, સુખ આપે તો એને સુખ આપે, નાને સુખ આપે ને એમાં, પણ એમાં છે નહીં કે આવે ક્યાંથી. હોય તો બધાને હરખું આવવું જોઈએ, પણ આવે જ નહીં ને કોઈ દિવસ. તો મારી સાથે એક ભણતો હતો, મારી સામે પોસ્ટ ગ્રેજ્યુએશન અમે સાથે હતા, એક દોડિયા કરીને રાજકોટના હતા. તો એક દિવસે મેં કીધું, એલા ખેડૂ ખાને મને કે રહેવા દો, મને ખવડાવવામાં ને મને પેટમાં દુઃખશે ને તમારે રાત્રે કે પાછું ઉઠીને ઇન્જેક્શન આપવું પડશે. કે મેં પહેલાં ખાઈ ન થાય તો ખાતો કરો. તે કેળાનો એક ટુકડો મેં ખવડાવ્યો, હોય કંઈક આટલો જ, આટલો ટુકડો ખવડાવ્યો. ખવડાવ એને શું પેટમાં દુખવા આવે, એલર્જી એવો થયો હતી, એલર્જીક ટુ ઇટ, સખત આમ રહેવાય નહીં એટલું. તમે મારે એને મોર્ફિન ઇન્જેક્શન રાતે 12 વાગે આપવું પડ્યું ત્યારે થયું.
મને કે રહેવા દો રહેવા દો. મેં જોયેલા ખાને કાંઈ નથી, રહેવા દે, હું રહેવા દે, એટલે કે મને નથી ફાવતું. તો આપણને કેળવું હોય તો કંઈ નહીં, એને કેળવું હોય તો ઝેર. પણ વસ્તુમાં એમાં સુખ હોય તો એમાં આવે ને. અગર તરફ એલર્જી ન માનીએ નહીં, પણ તોય એક વસ્તુને ઓછી ભાવે બીજી વસ્તુ પર, એનો અર્થ શું છે કે એમાં કંઈ છે નહીં. તો આપણે આસક્તિ જેટલી છે એટલું જ પર પદાર્થમાં સુખ હોય છે. સુખ પદાર્થમાં કેટલું કે જેટલી આપણે આસક્તિ હોય એટલું, જેટલી આપણે આસક્તિ હોય એટલું. એક જ વસ્તુ હોય, શિખનપુરી 50 માણસને ખવડાવી દી, બેહેડા હોય તો પચાવે પચાવે માણસને માં સુખમાં ભેદ પડે. દરેકનું સુખ સરખું ન હોય. એક વધારે સુખી, એક સામાન્ય સુખી, એક થોડો સુખી, એક નથી, કાંઈ નહીં. કેમ? વસ્તુ તો એક જ છે, છતાં ફેર છે. એનું કારણ છે કે એમાં છે નહીં. તો જગતના પદાર્થોની અંદર, એટલે મહાપુરુષે એમ કહ્યું કે જગતનું સુખ અને દુઃખ છે કલ્પિત છે. તમારી કલ્પના પ્રમાણે સુખ, તમારી કલ્પના પ્રમાણે દુઃખ, એમ દરેક વાતની અંદર જગતના બધા પદાર્થોમાં એમ જ છે. કલ્પના પ્રમાણે સુખ, આ શરીર છે તો જ્યાં સુધી હારવું હોય ત્યાં સુધી બસ એની ઉપર આપણે મોહનો પાર નહીં. એને શરીર જ્યારે ભારરૂપ થાય ત્યારે એમ થાય કે હવે આનાથી ક્યારે છૂટી, આ શરીર છે આપણે સુખરૂપ ન થાય, દુઃખરૂપ થઈ પડે. અને મને તો મેં હવે તો આ તો ધંધો એવો હતો ને, તો માણસો મળે મને, એવા માણસો મળેલા હું કે મને હંમેશા એ લોકો રિક્વેસ્ટ કરે આમ આમ હાથ જોડે કે બસ હરીભાઈ એક ઝેરનું ઇન્જેક્શન આપી દીધું. કેમ? કે ભાઈ આ દુઃખ હવે મારાથી સહન થતું નથી. જ્યારે કેન્સર આદિ અમુક અમુક વખતે એ આખું ફેલાય, એની અંદર જ્યારે દુઃખ થાય છે, લોકો દુઃખ સહન નથી કરી શકતા કે જામર હોય આવું. અમારા એક મારા ખાસ સંબંધી હતા ડીસાની અંદર, એટલે માણા તે એકદમ એમને જામર થયો, સખત દુઃખે, એવું દુઃખે, જામરનું દુઃખ વધારે. અમે હાર્ટનું જેવું જ્યાં હાર્ટ એટેક આવે એવું જામરનું દુઃખ હોય. મારી પાસે આવ્યા માનજન કાકા, મને કે હું ઘરે, મને કે મને ગોળી મારી દો, મને કે ગોળી મારી દો, અરે રહેવું. પણ બધું જોઉં, હું ઓપરેશન ઓપરેશન કરું, બધું ઠીક થઈ જશે, તમે કંઈ ચિંતા કરો. તો લોકો જે શરીર આપણું છે એ શરીર જ આપણે દુઃખરૂપ થઈ ગયું. એટલે એક રૂપડદેવ વાત કે દેહ શરીર તે વેદનાની મૂર્તિ છે. એ જ્યાં સુધી હારું છે ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે એમાંથી ભડકા ઉઠશે દર્દના, ત્યારે એ શરીર આપણને હારું, એ શરીર આપણે ભારરૂપ થઈ પડશે. તો જગતના બધા પદાર્થો એવા છે. તો મહાપુરુષોએ જગતના કોઈ પદાર્થમાંથી સુખ જોયું નહીં, એટલે એ લોકો પોતાના આત્મા તરફ વળ્યા. તો આમાં તો આપણે બે વાત થઈ કે જગત પ્રત્યે જોઈશું તો સુખ હાથમાં આવશે નહીં, આપણી કલ્પનાનું સુખ આવીને પછી જતું રહેશે, કલ્પના કરશું ત્યાં સુધી સુખરૂપ પછી નહીં. તો આ ભગવાનને એવું સુખ પ્રાપ્ત કર્યું છે. તો આપણે આપણા અરિહંત ભગવાનને એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે પ્રભુ આપે જે સુખ પ્રાપ્ત કર્યું છે, તો આપે જે વિધિથી પ્રાપ્ત કર્યું છે, હું આપણે વારંવાર એટલા માટે યાદ કરું છું કે આપે રાગદ્વેષ રહિત થયા છો, હું પણ એ રાગદ્વેષ રહિત થાઉં. અને બાકીના જે ત્રણ પદ છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ તો એક જ પદ છે, એ સાધુ પદ જ છે. પણ વ્યવસ્થા માટે એમાં ભિન્નતા થોડીક કરી છે. એક તો આચાર્ય હોય તો બધા સંઘની બધી વ્યવસ્થા કરે, ઉપાધ્યાય છે તો એને જ્ઞાન વિશેષ હોય, જ્ઞાન પોતાને વિશેષ હોય, શાસ્ત્ર જ્ઞાનના પારગામી હોય, એને આપણે ઉપાધ્યાય કહીએ છીએ. એટલે કે એ શિષ્યોને શાસ્ત્ર આદિ વિશેષ પ્રમાણમાં ભણાવે કરે. અને સાધુ છે જે પોતાના સ્વરૂપને સાધે તે સાધુ. સાધુ કોણ? જે પોતાના સ્વરૂપને સાધે તે સાધુ, બીજો કોઈ સાધુ નથી. એટલે કે જેને પોતાનો સ્વરૂપને અંશે પ્રાપ્તિ થઈ ગઈ છે અને પૂર્ણ પ્રાપ્તિ કરવાને માટે હવે એ સાધના કરે. અંશે તો પ્રાપ્તિ થઈ ગઈ છે. તો આપણે ત્યાં વ્યાખ્યા જે આપી ને, જ્યારે સાધુની વ્યાખ્યા કરવામાં આવી ત્યારે સાધુની એવી વ્યાખ્યા આપણે કરવું કે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. આ બધા નિર્ગ્રંથ છે, સાધુ છે, નિર્ગ્રંથ છે, એને અંતર અને બાહ્ય બંને પ્રકારના પરિગ્રહનો અભાવ થયો છે. તો અહીંયા અંશ પ્રાપ્તિ છે, એ સાધક છે. તો એ સાધક જે પ્રક્રિયા કરે છે એવા આચાર્ય ઉપાધ્યાય કે સાધુ પાસે જઈએ તો એ જે આપણે કહે છે, જે પોતે કરે છે, આપણને બતાવે. એમને તો કાંઈ લેવું તો નથી. સાધુ જે થઈ ગયા છે, તો જે સાધુ થઈ ગયા છે એને તો કાંઈ હોય જ નહીં. નગ્ન દિગંબર મુનિ હોય
કાંઈ એની પાસે હોય નહીં. અને જરા નીચેની કક્ષાની અંદર જેને સાધના કરી જ્ઞાની હોય તો કદાચ હોય કપડાં, કંઈ વાંધો નહીં ન હોય. તો એને પોતાનો આત્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરી લીધી છે અને હવે એ પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે જાય છે. તો આમને અંશે પ્રાપ્ત કર્યું છે તો આ પંચપરમેષ્ટિ નમસ્કાર કરવા યોગ્ય છે. કેમ કે એને પંચપરમેષ્ટિ એટલે સાધુ, તો સાધુ હોવા જોઈએ. તો સાધુ હોય એને કોઈ પરિગ્રહ ન હોય, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ સાધુને ન હોય. તો એવા સાધુ પદ હોય ત્યારે જ નમસ્કાર, સાધુની નીચેના પદને આપણે નમસ્કાર કરવા યોગ્ય જૈન દર્શનમાં માનવામાં આવ્યું નથી. વિધિપૂર્વક પછી તમારે કોઈ જ્ઞાની હોય ને એનો તો આપણને ઉપકાર વિશેષ હોય અને નમસ્કાર કરીએ એ વાત જુદી છે. પણ પૂજ્યપદ તો ત્યાં જ છે કે જ્યાં એને કોઈપણ પ્રકારનો બાહ્ય પરિગ્રહ ન હોય, કોઈપણ પ્રકારનો ઘરમાં રહે જ નહીં. એ જંગલમાં રહેતા હોય, અગર તો મંદિરમાં રહે, કોઈ બહાર જ રહેતા હોય, એ કોઈપણ પ્રકારનો એનો પરિગ્રહ ન હોય, કોઈપણ પ્રકારનો આરંભ સમારંભ ન હોય, ખાવા માટે પીવા માટે કોઈપણ પ્રકારની એ મરી જવાનું ને માટે પોતે દેહ છૂટી જાય તો કંઈ વાંધા જેવું છે નહીં. પણ પોતાને ભૂખ લાગી છે અને આ ઝાડ ઉપરથી ફળ તોડીને ખાય એવું ન કરે કે કાંઈ પકવે એવું ન કરે, સાધુ ન કરે. તો એ સાધુ જે છે તો એમને અસુર પ્રાપ્તિ કરી લીધી છે, પૂર્ણતા તરફ એ જઈ રહ્યા છે. તો આપણે એને નમસ્કાર કરીએ છીએ. તો આપણે પાંચ પદની અંદર મૂર્તો એમને પણ શુદ્ધાત્માની પ્રાપ્તિનો અંશ કરી લીધી છે. હવે થોડો પ્રાપ્તિ એમને બાકી છે. તો એ આ ભવ્ય કરશે, અગર તો એ ત્રીજે ભવ્ય, બીજે ભવ્ય કરશે, ત્રીજે ભવ્ય કરશે. તો સાધુ થયા પછી બહુ વાર લાગતી નથી, પણ એ દરેકનું જુદું જુદું આગળના કર્મો કેટલા બાકી છે એનું પર આધાર. પણ આપણે તો એને શા માટે નમસ્કાર કરીએ છીએ કે એને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્ત, શુદ્ધ સ્વરૂપ શું છે એ શુદ્ધ પોતાનું સ્વરૂપ જોઈ લીધું છે અને એ સ્વરૂપની અંદર સ્થિર થવાનો માટે હવે સાધુની ખરેખર સ્થિતિ શું, ખરેખર વસ્તુ શું છે એની અંદર, જ્ઞાનીઓની અંદર અને ભગવાનમાં ફેર કેટલો, તો એટલો એનો આપણે એક દ્રષ્ટાંત જોઈએ. તો જ્ઞાની જે પૂર્ણ પરમાત્મા છે એ પોતાના સ્વરૂપમાં જ એનું જ્ઞાન સ્થિર છે, એટલે કે ઉપયોગ એનો સ્થિર છે, એમાંથી ઉપયોગ ખસીને બહાર જતો નથી. એટલે કે આપણું મન, કે મન ભગવાનમાંથી ખસીને બહાર ન જાય. અને સાધુનું મન પોતાના સ્વરૂપમાંથી ખસીને બહાર જાય છે, પહેલાં પૂર્ણ સંસ્કારથી ત્યાં રહી શકતા નથી, આટલો જ એમાં ફેર છે. વળી પાછા એ અહીંયા આવે ને વળી પાછા જાય, એમ કરતાં 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 પોતાના સ્વરૂપમાં પૂર્ણ સ્થિર થઈ જાય, બસ આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. એક વસ્તુ હોય એનો દાખલા તરીકે કે સૂર્ય આપણે જોઈએ, પણ પછી વાદળું હોય એટલે આડું આવી જાય એટલે આપણે સૂર્ય દેખાય નહીં, વળી પછી વાદળું ખસી જાય એટલે પછી આપણે સૂર્ય દેખાય. એમ સૂર્ય તો છે ને છે જ, એમ આમને સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એ તો છે ને છે, દ્રષ્ટિ પણ એમની ત્યાં જ છે, પણ પેલું વાદળું આવી જાય એમ એ વખતે જોતા નથી, એટલે એનું ઉપયોગ બહાર જાય છે. બહાર એટલે કોઈને પછી ઉપદેશ આપે, કોઈને ઉપદેશ આપે, ભગવાનની પૂજા કરે, એ સ્તુતિ કરે, એટલે શાસ્ત્ર વાંચે, એ બધી પ્રવૃત્તિ આ સાધુઓને હોય છે. કે જે પ્રવૃત્તિ એ પોતાના સ્વરૂપને તરફ લક્ષ્યમાં મદદગાર થાય એ જ પ્રવૃત્તિ એમની હોય, બીજી કોઈ પ્રવૃત્તિ હોતી નથી. તો આવા પાંચ પરમેષ્ટિ છે એને આપણે નમસ્કાર એટલા માટે કરીએ છીએ કે એમને જે પ્રાપ્ત કર્યું છે એ આપણે પ્રાપ્ત કરવું છે. તો આપણે નમસ્કાર કરીએ જ્યારે તો એ નમસ્કારની અંદરનો મૂળ ભાવ તો આ છે કે આપે પ્રાપ્ત કર્યું છે એ જ મારે પ્રાપ્ત કરવું છે, અને પ્રાપ્ત કર્યું છે એ જ ઉત્તમમાં ઉત્તમ છે, એ સિવાય જગતમાં કંઈ પણ ઉત્તમ નથી, અને એટલા માટે હું આપને શરણે આવું છું. તો આપણે આ પંચ પરમેશ્વરીનું શરણ છે, નમસ્કાર એટલા માટે કરી એનું આપણે સ્મરણ, આપણે એનું શરણ સ્વીકાર કર્યો છે. તો સાક્ષાત આમાંથી ચાર સાક્ષાત હોઈ શકે, એક સિદ્ધ ભગવાન આપણે સાક્ષાત થાય સામે આવે નહીં, સાધુ આચાર્ય ઉપાધ્યાય તો આપણને મળે, અને તીર્થંકર પણ અને અરિહંત પણ આપણને સાક્ષાત મળે, અને એમની એમને સિદ્ધ સિવાય બાકીના બધાને વાણીનો યોગ હોય છે,
એટલે એ આપણે ઉપદેશ આપે, આપણે માર્ગ પોતે કેવી રીતે પ્રાપ્ત કર્યો. ત્યાં આ બધા એવા કરુણાવાળા હોય છે કે કાંઈ છુપાવતા નથી હોતા, જે કંઈ પોતે પ્રાપ્ત કર્યું બધી વાતો જરાય પણ છુપાયો વિના જે આવ્યો એને ભવ્ય જીવ, જે કંઈ જીવ આવ્યો એને તરત કહે છે, એમને કંઈ છુપાવવા જેવું કશું છે નહીં. આપણા સંસારમાં તો એમ હોય કે આપણે લાવ્યું હોય કોઈ વસ્તુ હોય તો આપણે લાગે બીજાને કોઈ કહીએ કે નહીં પણ કહીએ, કહીએ નહીં ન કહીએ. પણ આની અંદર તો આ તો બધા એવા હોય છે કે એમને તો કંઈ હોતું નહીં, એને નિષ્પૃહ છે, એને શું જગતનું લેવાનું છે, કશું લેવાનું નથી એને, એને શું છે, તમારે પાસે કાંઈ માગતા નથી, એને કાંઈ જોઈતું નથી, કંઈ જરૂરિયાત જ નથી, એમને શું જરૂરિયાત છે તમારી. પણ એમને જે સુખ પ્રાપ્ત કર્યું છે એ પણ પહેલાં આપણા જેવા જ હતા અને પોતે સાધના કરીને સુખ પ્રાપ્ત કર્યું છે. એના અંતરમાં થાય છે કે જેવું મેં સુખ પ્રાપ્ત કર્યું છે આ જગતના બધા જીવો પ્રાપ્ત કરે, એમ એની કરુણા હોય છે. પોતે પોતાનું સુખ કોઈને આપી શકે એવું છે નહીં, કોઈ કોઈનું સુખ આપી દે એવું છે નહીં, આ એવું બની શકતું નથી. આ ચીજ એક એવી છે કે જો કોઈ કોઈને કાંઈ પોતાનું સુખ આપી શકે એ બની શકે એવું છે નહીં જગતની અંદર. હા, આપણે તો કોઈ માંદું પડ્યું હોય ને આપણે સુખી હોઈએ, એટલે માંદા ન હોય તો એમાંથી આપણે આપણામાં તો સુખ મત કાઢીને પહેલા માંદાને થોડુંક દુઃખ, એનું દુઃખ ઓછું કરી શકીએ છીએ. નહીં તો એમ થાય કે ભાઈ સુખ ને દુઃખ બે ભેળે તો કાંઈક દુઃખ ઓછું થાય, પણ એવું કંઈ થઈ શકતું નથી. તો સુખ કે દુઃખ કોઈને આપી શકાતા નથી, દરેકે પોતાને જ ભોગવવા પડે છે. તો અહીંયા જે સુખ જે છે એને માટે આપણે એમની સામે જોઈએ છીએ, કેમકે એમ પૂર્ણ સુખ પ્રાપ્ત કર્યું છે. અને એની દશા જોઈએ આપણે કે જગતની કોઈ વાત કરતા નથી, તમે એને કંઈ કહી જાઓ તો એ કંઈ બોલતા નથી, તમે લાકડી મારી જાઓ તો એમને કાંઈ નથી થતું, તમે કોઈ આપી દો વસ્તુ, હા, રચકણ કે રિદ્ધિ વિમાની દેહની સર્વે માયના પૂતગળ એક સમાન જો, એમને કાંઈ છે નહીં. બહુ ઉપસર્ગ પ્રત્યે નહીં ક્રોધ, કોઈ ઉપસર્ગ કરે એની પ્રત્યે ક્રોધ નથી. ઉપસર્ગ એટલે કોઈ દુઃખ આપે તેની પ્રત્યે ક્રોધ, એ સમજે કે પૂરું કરો મેં કર્યું છે તો આવ્યું છે, અંદર મારા સુખને કંઈ હાનિ કે મારા આત્માને કંઈ હાનિ કરી શકે એમ છે જ નહીં. વંદે ચક્ર તો પણ મને માન, મોટો ચક્રવર્તી આવ્યું હોય રાજા કદાચ વંદન એને કરતો હોય તો એની પ્રત્યે એને રાગ થતો નથી, એને કાંઈ વંદે. દેહ જાય પણ માયા થાય ન રોમમાં, અને લોભ નહીં સો પ્રબળ સિદ્ધિ નિદાન. આ લોકોને તો બહુ મોટી મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ હોય છે, જે સાધુ હોય એને તો બહુ મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ હોય છે. એ વચન કહી દે તો હું જોયું છે, તમને કહું છું તો હું જોયું છે એમના વચનની અંદર, એ એમ ઈચ્છાપૂર્વક વચન નથી કહેતા હોતા, એમ કહી દે તો એવા બે ત્રણ ઇન્સ્ટન્સ જોયા છે. એક મેં અહીંયા પાટણની અંદર અમારે એક છે ખાસ મારે એને બહુ સારો સંબંધ સાધુ છે, એક દિવસ એમનાથી બોલાઈ ગયું. એક માણસ આવેલા એમને ત્યાં સત્સંગ માટે આવેલા, ને પછી કંઈક એ વખતે કંઈક પ્રસંગ કંઈક હતો, તે કંઈ લાડુ બનાવેલા હશે આ લોકોએ. તો પેલો કહ્યું મને તો ડાયાબિટીસ છે કે હું તો કેવી રીતે લાડુ ખાઉં, તો આનાથી બોલાઈ ગયું એટલે ખાને કાંઈ નથી ડાયાબિટીસ તારે ખા, એટલે પેલો તરત ખાઈ લીધો, એ ખાધો પછી ડાયાબિટીસ ગયો એ ગયો પછી પાછી ડાયાબિટીસ આવ્યો ને. આપણે આશ્ચર્ય લાગે કે આમ બને, બને બને, હા બને છે બને છે. બીજું હતું મારે ત્યાં દર્દી મારી બાજુમાં જ કરતી વખતે એને મોટું એસઆઈટીસનું મોટું મોટું દર્દ હતું, એટલે પેટમાં પાણી ભરાયા જ કરે બિચારાને, ભરાયા જ કરે, તો વારે વારે કઢાવતા જ પાણી એને કઢાવવું પડતું હતું. બિચારો કે ગામડામાંથી ક્યાં જાય કઢાવવાના આમ તેમ. તો એક અમારે ત્યાં હતા આપણે આંગળો ને આંગળો ને એક તપસી હતા આપણે બાજુમાં આંગળો પાંથાવડાની બાજુમાં આંગળો કામ હતો ને ત્યાં. એક દિવસ ગયા કે બાપ જે હવે તો થાકી ગયો છું, અમારી ભાઈને ગમે એમ કરીને સાફ કરો આમ ઊંચું જોઈને એની ધૂણીમાંથી એટલી રાખની ચપટી આપી એટલે આ લઈ જાય પાઈ દેજે પાણીમાં બસ જતું રહ્યું. આપણે આશ્ચર્ય થાય કે આવું બનતું છે, બને એવી વચનની એમની સિદ્ધિ હોય છે, આવી વચનની એમની સિદ્ધિ હોય છે, બની શકે, જરૂર બની શકે. કેમ આ ઈ કઈ કરી દેતા નથી, મૂળ તો આના કર્મ એ વખતે તૂટી જવાના હોય અને એ વખતે આ એનું નિમિત્ત હોય તો બની જાય. આવું વસ્તુ બને છે તો આ લોકોને એવી અનંત સિદ્ધિઓ હોય છે, આવી કેટલી સિદ્ધિઓ હોય છે એને તો પાર વિનાની, પાર વિનાની. લલ્લુજી મહારાજ હતા તો એને તો એને એવી સિદ્ધિ જ હતી, આ રાકેશભાઈની સિદ્ધિઓ છે. તો એક વખત લલ્લુજી મહારાજ હતા, 500 માણસનું કંઈ જમવાનું લોકો બનાવ્યું હશે
અને પછી 1200 માણસ થઈ ગયા. શું? સંદેશરની અંદર, સંદેશર ગામ છે. તો હવે પેલા લોકો આવ્યા તો પછી તે આ કે કંઈ વાંધો નહીં કે તમે એમ કરો, ક્યાં છે કઢાયું તો આ છે. પછી એની ઉપર એને પોતાનું કપડું ઢાંકી દીધું કે હવે આ કપડાને તમે આગું પાછું ન કરશો ને કઢે જાઓ. તો એ 1500 માણસ જમી ગયા. એ ખૂટ્યું નહીં. પછી એક બીજો પ્રસંગ બન્યો. પેલા લોકો જોઈ ગયા કે આ તો સારું કે આ તો આપણે બનાવવું ન પડે. એક વખત ખબર હતી કે 1000 માણસ આવવાના છે. તે લોકોએ ચાઈને 500 બનાવ્યું. પછી લલજુ મારે કે હવે કે બીજું બનાવી નાખો. તો એ લોકો એવો દર વખતે ઉપયોગ નથી કરતા હોય. એવો કોઈ પ્રસંગ હોય ત્યારે ઉપયોગ કરે છે. એવી બધી સિદ્ધિઓ ઘણી હોય છે. હવે એનું કોઈ વર્ણન આપણે તો ઋષિમંડળ સ્તોત્ર, એની ઋષિમંડળ પૂજા છે, ખબર છે? દિગંબરમાં એક ઋષિમંડળ પૂજા થાય છે, એમાં આ બધી સિદ્ધિનું બહુ મોટું વર્ણન કરેલું છે. મહાપુરુષો હોય છે એને કઈ હોય નહીં. એ તો આપણી ઉપર કરુણા એમ થઈ ગઈ, કહી દે, બોલી દી, જે આમ કરજે, બસ પતી ગયું, પૂરું થઈ ગયું, એનું કામ એનું થઈ જાય. તો ખરેખર તો આવા જે સંત પુરુષો છે એને તમારી પાસે શું લેવાનું છે? એની પાસે એટલી સિદ્ધિ હોય છે કે પથ્થર પડ્યો તેને સોનું કરવું તેને શું? એમના પેશાબથી છાંટો હોય તો એ સોનું થઈ જાય. એ બધી રિદ્ધિઓવાળા હોય છે લોકો, એમને કાંઈ પડી હોતી નથી. પછી તો આવા મહાત્પુરુષોને આપણી પાસે તો કંઈ લેવાનું નથી. તેમ છતાં એમની અંતર કરુણાથી આપણે પોતે જે પ્રાપ્ત કર્યું માર્ગ આપણને બતાવે છે. તો આ પંચ પરમેષ્ટિની અંદર તો આપણે આપણું સ્વરૂપ જ છે. પંચ પરમેષ્ટિ આપણું સ્વરૂપ છે. ખરેખર તો નિશ્ચય નહીંથી પંચ પરમેષ્ટિ આપણું પોતાનું સ્વરૂપ છે. અને આપણે વારંવાર એને નમસ્કાર એટલા માટે કરીએ છીએ કે આપણે પણ એ સ્વરૂપની પ્રાપ્તિ કરીએ. તો એ વચ્ચે આપણે માધ્યમ છે કે જે દ્વારા આપણે આ વાત પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે જેમ આપણે માધ્યમની જરૂર પડે, જેમ કે તમે ચશ્મા પહેરો છો, ભાઈ ચશ્મા કંઈ તમને દેખાડી દે થોડા, પણ ચશ્મા વિના દેખાતું નથી. તો વચ્ચે આપણે એક ચશ્માનું અવલંબન લેવું પડે. એમ આપણું શુદ્ધ સ્વરૂપ જ છે, પણ એમાં એ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ માટે આપણે આ ભગવાનનું અવલંબન લઈએ છીએ. એની પૂજા, એમની ભક્તિ, એમનું ચરિત્ર, એના ગુણગાન આપણે કરીએ છીએ. અને ભગવાનનું સ્વરૂપ શું વારંવાર, એ તો ચિંતન ભક્તિ છે. એ ચિંતન ભક્તિ દ્વારા આપણે આપણા સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે આ એક આપણો, આ તો વાયા મીડિયા પ્રાપ્ત કરવાનું છે. એટલા માટે આપણે એની પાસે નમસ્કાર આપણે એટલા માટે કરીએ છીએ. શા માટે? આ પ્રમાણે, જેમ કે બેક્ટેરિયા જોવા હોય તો આંખથી થોડો દેખાય, માઇક્રોસ્કોપ જોઈએ. પણ કે માઇક્રોસ્કોપ થોડું બેક્ટેરિયા બતાવી દે છે, એનામાં કોઈ તાકાત નથી. જોનાર તો જોનાર કોણ? હા, આપણે આંખ, આપણે આંખ જુએ છે. માઇક્રોસ્કોપ જુએ છે, કાંઈ નથી જોતો. એમ અહીંયા આપણે એના નિમિત્તથી એમનું સ્વરૂપ જોઈને આપણી સામે એ મોડલ છે. એ ખરેખર એ ભગવાન આપણા મોડલ છે. અને એની સામે જોઈ જોઈ, જેમ પેન્ટર હોય એ મોડલ સામે જોઈ જોઈ અને પોતાનું ચિત્ર બનાવે છે, એમ આપણે પણ ભગવાન એ આપણા મોડલ છે. તો એ મોડલને સામે જોઈ જોઈ અને આપણે એના જેવા થવું છે. એ પણ આપણા જેવા પહેલાં હતા અને હવે એવા થયા છે, તો આપણે પણ એના જેવા થઈ શકીએ. એટલા માટે આ પંચ પરમેષ્ટિ આખું જે મંત્ર જે છે, એટલા માટે આપણે જ્યારે યાદ કરીએ, ઉઠીને યાદ કરીએ, તો એટલા માટે કે અમારે આ જોઈએ છીએ. પણ આપણે વાત ભૂલી જવાય છે. બોલી જઈએ પછી એની પાછળનું ધ્યેય ભૂલી જાય છે. હું નમસ્કાર મંત્ર એટલા માટે ભગવાન નમસ્કાર કરું છું કે હું ભગવાન થઉં એટલા માટે. તો 24માં તીર્થંકરના સ્તવનની અંદર અનગંજે કહ્યું છે ને, વીર જેને ચરણે લાગી વીર પણ હું માગું છું. બીજું કાંઈ માગતો નથી, જે હું આપનું સ્વરૂપ છે એવું સ્વરૂપ હું માગું છું. આપને ચરણે એટલા માટે હું આવું છું કે આપનું સ્વરૂપ હું માગું છું. તો આ નમસ્કારની અંદર તો નમસ્કાર મંત્ર આપણે જ્યારે જ્યારે બોલીએ, એટલે આપણે શું કહીએ છીએ, કોઈ પણ ક્રિયા કરીએ એની પહેલાં આપણે નવકાર કરી, એટલે કે આ શુભ વસ્તુ છે, અશુભને ટાળનાર છે. નવકાર મંત્રથી અશુભ વિચારો ટળી જાય આપણા. કેમ કે એ વખતે જો તમે નવકાર મંત્ર નહીં ભણતા હશો
તો એટલો વખત તો આપણને બીજા વિચારો નહીં આવે, અગર તો આવશે તો ઓછા આવશે. તો આ મૂળ તો આપણું ધ્યેય છે, ભગવાન થવાનું ધ્યેય છે. એટલા માટે આપણે આ પંચ નમસ્કાર જે સિદ્ધ થયો મંત્ર છે એને કરીએ છીએ. એવો તો બીજા કેટલાય મંત્ર છે એની વાત છે, પણ આ ટૂંકામાં આ મંત્ર આપણું સમગ્ર સ્વરૂપ અને આપણું ધ્યેય બતાવે છે કે આપણે શું પ્રાપ્ત કરવું છે, આપણું ધ્યેય બતાવે છે. એટલે વારંવાર જ્યારે આપણે બોલીએ છીએ તે વખતે આપણા ધ્યેય શું છે અને કેવી રીતે પ્રાપ્ત થાય, એ બે વાત એ નવકાર મંત્રમાં એકી સાથે છે. સાધ્ય અને સાધ્ય આપણું જે છે અને જે સાધક ભાવ છે એ બંને એની અંદર છે. સાધ્ય ભાવ શું મારે પ્રાપ્ત કરવું છે અને કેવી રીતે પ્રાપ્ત કરું, તો એ પંચ પરમેશ્વર જે સાધુ છે એ પોતે સેવી રહ્યા છે માર્ગને, એ માર્ગ ઉપર પોતે ચાલે છે. તો સાધ્ય અને સાધક બંને ભાવ પંચ પરમેશ્વરની અંદર છે. આ પંચ પરમેશ્વરનું જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે આપણે આ વાત આપણા અંતરમાં આ ભાવ આવવો જોઈએ. નમસ્કાર હું કરું છું, ભગવાનને નમસ્કાર કરું છું, તો હું ભગવાનને નમસ્કાર ભગવાન બનવાને માટે કરું છું, બીજું કાંઈ એની અંદર નથી. અને એમને પ્રાપ્ત કર્યું છે તો એમની નિશ્રાએ એમની ભક્તિથી એમના ગુણગામથી ગુણગામ કર્યું, ભક્તિ કરી એના ટૂંકમાં વધારે વધારે એના સંસર્ગમાં રહેવું, વધારે વધારે એના સંસર્ગમાં રહેવું. અને એક બીજું મંત્રમાં એક બીજી શક્તિ એટલા માટે છે કે જ્યારે આપણે શિથિલ થઈ જઈએ, આપણે જ્યારે શિથિલ થઈએ ત્યારે આપણે બધી વાતો શાસ્ત્રનું યાદ ના આવે આપણને. આપણે છેલ્લી અવસ્થા હોય, ભરણ પથારીએ પડ્યા હોઈએ આપણે, તો છેલ્લી વાત આપણને હાથ એ બધી વાતો આપણને યાદ ના આવે આખું શાસ્ત્રને, અત્યારે આ મંત્રો યાદ આવે છે. એટલા માટે આપણે તરત દઈને ભગવાનનું નામનું મંત્રનું સ્મરણ કરીએ. અને એ મંત્ર જે છે એની અંદર પણ 68 અક્ષરનો, 35 અક્ષરનો, પછી 16 અક્ષરનો, આ બધી વાત દ્રવ્ય સંગ્રહની અંદર કઈ છે, એક છેવટે એક અક્ષરમાં ઓમ, ઓમમાં પંચ પરમેશ્વરી આવી જાય છે. તો આપણે ઓમ યાદ આવે તો પણ આપણે પરમ પરમેશ્વરી યાદ આવે. હે અરિહંત, એમાં પણ સમગ્ર પંચ પરમેશ્વરીનો સમાવેશ થઈ જાય છે અરિહંતમાં પંચ પર. તો આ વાત આપણે સમજીને, એટલા માટે કે એવી પરિસ્થિતિની વખતે એક તો આપણને આખું બધું યાદ ના આવે તો આ વાત યાદ આવે એક, અને બીજું હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા તમે આ સ્મરણ ચાલુ રાખી શકો. એટલે કે જગતના બીજું તો નહીતર શું કરશે, ભાંજગળ કરશે, આને આમ કર્યું, આને આમ કરવું જોઈએ, આને આમ, કાં તો મોટો ભાગ જીવ ભૂતકાળના વિચાર કરે અને કાં તો ભવિષ્યના વિચાર કરે. વર્તમાનમાં કોઈ દિવસ રહેતો જ નથી જીવ, કાં તો કે આને આમ કેમ કર્યું, આને આમ નહોતું કરવું જોઈએ. એ જાય તો સીધું અહીંથી જૂનાગઢ જતો રહીએ, જૂનાગઢ જીવ બોટાદ જતો રહીએ એક મિનિટની અંદર, પછી એનું બધું એને યાદ આવે, પછી આમ આ હતું ને આ હતું ને આમ હતું, પણ હવે તો અને કાં તો ભવિષ્યમાં આ કરવું છે ને આમ કરવું છે તેમ કરવું છે. છ મહિના પછી જવું હોય એમ નક્કી કર્યું કે છ મહિના પછી ઇન્ડિયા જવું છે, તો એ વાત પાછું હજી છ મહિના પૂરા ન થાય એમાં એ 500 વખત આવે એને મગજમાં, આમ કરવું છે, નાનું આમ કરવું છે, નાનું આમ કરું છું, નાનું આમ કરું છું, નાનું આમ કરું, આનું આમ કરવું છે, આનું આમ કરું. હવે એમાં કાંઈ ન હોય તો મન શું કરવાનું છે, આવા વિચારો કર્યા કરશે. અગર તો કોઈક એવું આપણે ન ગમે એવા વિચાર કરશો, આનું આમ કરી નાખવું, આનું આમ કરી નાખું, આનું આને મારું ખોટું કર્યું, આને તો આ વખતે બતાવી દઉં છે. તો આ વખતે આવે એટલે એને તું છોડી દઉં, પછી દેરાણી જેઠાણી બેન ન બને ને, ત્યારે દેરાણીએ કોઈક વખતે જેઠાણીને કાંઈક કહ્યું હોય ને, હા, અને જેઠાણી બિચારી ગરીબ મા બાપની હોય અને પેલી જરા પૈસાદાર હોય દેરાણી, એટલે આની લાગ શોધે, કે લાગ શોધે આવે એટલે કે હું એનાથી ડબલ છોડી દઉં ત્યારે એને શાંતિ થાય. તો એવા વિચારો કરે, બીજું શું કરે, આ આ ન કરે, તો એના બદલે પોતે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા આપણે આ મંત્રનું સ્મરણ કરીએ તો શું થાય, એનો મોટા મોટો લાભ આપણને કે આજે ખોટું એમાં કાંઈ બને તો નહીં પાછું. આમ પેલી સાસુ બહુની બેની વાત ના કરીએ એવી, હવે પેલી સાસુ હોય બિચારી જરાક એવી હોય તો રોજ ટોક ટોક કરતી હોય તો આ વહુ કે આ મરે તો ઠીક, મરે તો ઠીક, એમ કે થોડું સાસુ મરી જાય, પોતે ઈચ્છે તો થોડી સાસુ મરી જાય, અને કર્મ બાંધા કરે એ પે ડોહી મરે નહીં, આ કર્મ બાંધા એને છૂટે નહીં, આખો દાડો એમ થાય. પછી પેલા કરતા ડાય હોવું તો સમજે કે એની ટકટક કરવાની ટેવ પડે, આપણે ધ્યાન જ ન રાખવું, ડાય હોય
એમ કે તો એમને ટેવ પડે, આપણે એનું ધ્યાન રાખવું નહીં. એ તો કરે તો બિચારી કરમ ન બાંધે. પેલી હોય જરાક તીખા સ્વભાવની, તીખો સ્વભાવ વાળી હોય ને, બહુ તીખો સ્વભાવ વાળી હોય કોક, તો એને શાંતિ થાય જ નહીં. તો આ બધી વાતોમાં આપણો ટાઈમ જતો રહીએ, એના કરતાં આપણે ભગવાનનું નામ આ મંત્રમાં આખું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું તો આપણે વારંવાર એ મંત્ર કરીએ તો શું થાય કે પાપ બાંધતા આપણે અટકી જઈએ. આખો દિવસ આ જીવ કંઈ પણ કારણ વિનાનું પાપ બાંધ્યા જ કરે છે. હવે ભૂતકાળની 15 વર્ષ પહેલાંની એ વાતો યાદ કરે, અને એમાં બે માણસ લડતા હોય તો એ જ્યાંથી પૈણા હોય ત્યારથી એની હિસ્ટ્રી શરૂ કરે, તે આમ કર્યું, તે આમ કર્યું, તે આમ કર્યું, હવે હું છું, પણ હવે કર્યું કર્યું. હવે તો આ જીવ એ જ કામ કરે, બીજું કશું કામ ન કરે. શું બેને થાય એ ભૂતકાળમાં તે આમ કર્યું ત્યાંથી વાત છે, પહેલે જ છેલ્લે સુધી બધી વાત કરે. પછી એ તો વાત આપણે સમજીએ કે પાછા બે પાછા સમજી જાય, પછી કલાક અડધો કે બે એકાદ દિવસ બે દિવસ નીકળે તો પાછા હતા સમજી જાય. પણ એ બધી વાતોની અંદર પોતાનો ટાઈમ બગડી જાય, એના કરતાં આની અંદર પોતે ટાઈમ બગાડે. તો એટલા માટે હાલતા ચાલતા ખાતા પીતા દરેક વખતે જો ભગવાનના નામનું આપણે સ્મરણ કરીએ તો આપણે કમે કમ પાપ તો ન બાંધી અને પુણ્યનો આપણે બંધ પડે. અને જેટલું આપણે પુણ્યનો આપણને બંધ પડે તો છેલ્લી વખતે પણ આપણે આ વાત યાદ આવે. આખો દિવસ આપણે કર્યું હોય તો આપણે આ વાત આવે કે એ છેલ્લી વખતે, ભલે ઘણા કહીએ કે આપણે છેલ્લી વખતે ભગવાનનું નામ જેને યાદ આવે ને એની ગતિ કે હારી થાય, તો આપણે તો છેલ્લી વખતે ભગવાનનું નામ લઈ લઈશું. હમણાં આપણે લેવાની કાંઈ જરૂર નથી, પણ છેલ્લી વખતે જેને પહેલી વખતે લીધું હોય આખો દિવસ લીધું એને જ છેલ્લી વખતે યાદ આવે. તો હવે તમે બધા જો મરવાની પથારી પડેલા મેં ઘણા જોયેલા, કેમ કે 15 વર્ષ મેં જનરલ પ્રેક્ટિસ કરેલી ને, તો હું જોઉં સાંભળું. એક ભાઈ હતી ગયેલો હું તે વખતે, તો એમ કે વહુ હા રોટલીનો લોટ બાંધો આ, હવે એ તું હવે બિચારી મરવા પડી એમ બોલે બકે હો, આમ કરો પેલું ઘર બંધ કરજો. એટલે હવે હું તારે ઘર બંધ કરાવો છું ને આ કરાવું, એવું જ બોલે. આ તો સાંભળેલી વાત તમને કહું છું, કેમ કે એને કેવી રીતે કેવી ભગવાન નામ યાદ આવે. પણ જેને ભગવાનનું નામ લીધું હોય એને ભગવાનનું નામ આવે. તો આપણે આખો દિવસ જોવા ખાતા પીતા રોટલી કરતાં કરતાં રોટલીને આપણે એમ કહીએ તું ગોળ થાજે ગોળ થાજે ગોળ થાજે એમ કહે જ કોઈ, વણતા વણતા કોઈ નથી કહેતું, રોટલી વણાય જાય છે ને મન આપણું બીજે કામ કરે છે. હા તો એની સામે કંઈ જોવું પડતું નથી. એ વખતે આપણે ભગવાનનું નામ લઈએ તો આપણને કોઈ નામ પાડે નહીં. તો આ નૌકા આ નમસ્કાર મંત્રનું આપણે જો એ વખતે આપણે રટણ આ તો થોડી ટેવ પાડવી પડે. જો ટેવ પડી જાય એવી બેન મેં તો આવો બધું બોલીને અમુકને ટેવે પડાવી દીધી છે, તો હવે એ આખો દિવસ એ જ કામ કરે. ભજ આખો દિવસ કોઈ પદ બોલ્યો કે આ બોલે ભગવાન નામ લે આમ કરે, એ આખો દિવસ એમાં ને એમાં એનો જાય. નહીતર શું કરે, નહીતર કારણ વિના પાપ બાંધા કરે, આનું આમ કરી દો આનું આમ કરે, કાંઈ એમનું થાય કરે કાંઈ એવું બને કરે એવું કાંઈ નહીં. હા તો જગત તો આવા બધા મંત્રોની અંદર શું થાય છે, એક તો આપણે એનું રટણ કરી શકીએ, આપણું ધ્યેય શું છે, આપણે શું કરવું, એ બધી વાતોને આપણે ખ્યાલ કરે અને આપણે પાપમાં જતાં આપણે અટકાવે અને પુણ્ય તરફ આપણે લઈ જાય. તો આ બધા મંત્રો જે છે એ મંત્રો પછી સિદ્ધિ તો એને સિદ્ધિ કરીએ તો એની વિધિપૂર્વક બધી વસ્તુ હોય છે, સિદ્ધિ કરીએ તો એ બધું કામ આપે. એ વાત આપણે અહીં કરીશું ને કે એ કંઈ કરવાની એવી જરૂર, આપણે તો આપણા ધ્યેય પૂરતી વાત કરવાની છે કે આ માટે આપણે આ નવકાર મંત્રનું વારંવાર સ્મરણ કરવાથી આપણે આપણા ધ્યેયની ખબર પડે, આપણે શું કરવું છે એની ખબર પડે અને પાપથી આપણે બચી અને પુણ્યનો આપણને પોતાને સંચય થાય. અને આ પ્રમાણે કરવાથી આપણું વર્તમાન જે જીવન છે એ જીવન સુધરે. અને જો વિશેષ આપણે પુરુષાર્થ કરીએ તો આપણે પણ ભગવાન થઈ શકીએ.